नमस्कार विद्यार्थी मित्रों मां सरस्वती शिशु कुंज गोवाला आप सब माने स्वागत करे छे धोरण 3 विषय सामान्य ज्ञान એટલે કે જીકે જનરલ નોલેજ પાઠ 23 વર્ગ નામ શોધો એટલે કે કોઈ પણ વર્ગ હોય કે કયા વર્ગમાં છે નામ શોધો તારીખ 22/12/2020 મંગળવાર તો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે ધોરણ 3 પર્યાવરણ વિષયમાં સોરી સામાન્ય જ્ઞાન વિષયમાં શું શીખ્યા હતા યાદ કરો તો પ્રકરણ નંબર અહીંયા 23 છે પ્રકરણ નંબર 21 અને 22 બરાબર જેમ આપણે 22 નંબર પ્રકરણમાં આપણે શું કર્યું શીખ્યા જોડ રચના બરાબર એટલે કે આપણે જોડ રચના જોઈએ એમાં અલગ અલગ ધારો કે ધનુષ્ય હોય એની સામે બાણ આવે બરાબર એ પ્રમાણે અલગ પેન્સિલ હોય પેન્સિલ સાથે રબર છે જોડ બનાવવાની શું હતી જોડ બનાવવાની હતી ત્યાર પછી કોઈ કલર હોય રંગ પેઇન્ટિંગ કરે છે તો પેઇન્ટિંગ સાથે પ્રતિક કરે છે કલર બરાબર કલર ડોલ હોય તો આપણે સાથે પડશે પીછી બરાબર તે પણ જોડ છે કે જોડ રચવાની હતી તેની આપણે સમજ આપણે વિગતવાર કરી હતી ત્યારબાદ આપણે 23 માં છે વર્ગ નામ શોધો તો તમારે જીકે ની બુક છે એમાં તો તમને આપી છે પરંતુ એક્ઝામ માં ખાલી જગ્યા શબ્દ પણ પૂછાય જોતા શબ્દ પણ પૂછાય કે ખરા ખોટા આવે તો એની આપણે વિગતવાર થી માહિતી ને આ પ્રમાણે ની વાત ખાલી જગ્યા પણ બની શકે છે તો બીજી ખાલી જગ્યા પર પૂછાય ખાલી જગ્યા છે તો જણા ખાલી જગ્યા છે તો જણા ને આપણે શું કહીશું કોટ કોટ સફરજન કેળું કપાઈ સરસ તો આ પ્રમાણે જે આ બધા ફળો છે એનું
વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો સામાન્ય જ્ઞાન બુક છે બરાબર, તો એમાં આપણે ચેપ્ટરનું નામ છે વર્ગ નામ શોધો, તો એની સૂચના વાંચીશું. નીચે આપેલા દરેક જૂથના બધા નામો એક જ વર્ગના છે. તો શું કહે છે? દરેક જૂથના બધા જ નામો એક જ વર્ગના છે. દરેક જૂથની સામે તેના વર્ગનું નામ બોક્સમાંથી પસંદ કરીને લખવાનું છે. તો અહીંયા જૂથના બધા નામો એક જ વર્ગના હશે અને દરેક જૂથની સામે તે વર્ગનું નામ બોક્સમાંથી પસંદ કરીને લખવાનું છે. એમાં નામ જોઈએ તો અનાજ બરાબર, ફળ છે, નદીઓ, શરીરના અંગો, શહેરો, બચ્ચા, કઠોળ, તેલીબિયા, ફર્નિચર, શાકભાજી, પક્ષીઓ, દેશો, ફૂલ અને વૃક્ષો. તો અહીંયા એક જ વર્ગના જે જૂથના બધા જ નામો છે એક જ વર્ગના હશે, તો તે વર્ગ છે એ વર્ગનું નામ આપ્યું છે. તો આ બધા શું છે? વર્ગ છે. અનાજ વર્ગ છે, ફળ, નદીઓ, આ બધા શું છે? નામ છે. કોઈ એક વર્ગના ચોક્કસ નામ આપ્યા છે બરાબર. શું છે? ચોક્કસ વર્ગ રચેલો છે. એમાં પહેલું જોઈએ તો મગ, તુવેર, ચણા, વટાણા બરાબર. તો તમે અહીંયા પણ જોઈ શકો છો, જો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી બરાબર, તમે અહીંયા જોઈ શકો છો કે ચણા છે, વટાણા છે. અહીંયા જુઓ, ચણા, વટાણા, તો એનો સમાવેશ શામાં થાય છે? બોલો, યાદ કરો, આગળ પણ તમે શીખ્યા છો બરાબર. શામાં સમાવેશ થશે? કઠોળ. સરસ. તો અહીંયા લખવાનું છે કઠોળ. શું લખીશું? કઠોળ. શું લખવાનું છે? કઠોળ. તો અહીંયા લખો બરાબર. તો આ પ્રમાણે તમારે જવાબ લખવાના છે. હવે આપણે બીજું જોઈએ કે ભારત, રશિયા, જાપાન અને શ્રીલંકા. તો આ શું છે? ભારત, રશિયા, જાપાન અને શ્રીલંકા. તો શું છે? દેશ છે. તો લખીશું દેશો છે બધા. ત્યારબાદ ત્રીજું છે નવી દિલ્હી, શ્રીનગર, ભોપાલ, બેંગલુરુ. તો આ બધું શું આપેલા છે? શહેરોના નામ. શું છે? શહેરો. તો અહીંયા લખીશું શહેરો. ત્યારબાદ આગળ જોઈશું ચાર નંબર પર સફરજન, કેરી, દ્રાક્ષ અને ચીકુ. તો સફરજન, કેરી, દ્રાક્ષ અને ચીકુ છે, તો બધા નામ છે એક જ જૂથના બરાબર. દરેક જૂથના બધા જ નામો છે એક જ વર્ગના. તો આ આખો એક વર્ગ બને છે. શું બને છે? વર્ગ. તો એનો સમાવેશ આમાં થશે ફળમાં બરાબર. તો તેના વર્ગનું નામ શું આવશે? કયો વર્ગ કહેવાશે? ફળ. શું થશે? ફળો બરાબર. ત્યારબાદ આગળ પાંચમું ગુલાબ, જેસ્મીન, કમળ, સૂર્યમુખી. તો આ બધા જે નામ છે દૂધના બધા નામો એક જ વર્ગના છે બરાબર. ગુલાબ છે, જેસ્મીન છે, કમળ છે, સૂર્યમુખી. તો કયા વર્ગમાં સમાવેશ થાય છે? તો ફૂલ. તમે અહીંયા જોઈ શકો છો એનું ચિત્ર પણ. જુઓ, ગુલાબ છે બરાબર, સૂર્યમુખી છે, કમળ છે. તો આ પ્રમાણે છે આખો જે આ બધા ફૂલ છે એ શું કહીશું આપણે? ફૂલ. એટલે ફૂલમાં સમાવેશ થાય છે. એના નામ હતા બરાબર, એ લખેલું એનું નામ છે. છઠ્ઠું છે આગળ ઘઉં, ચોખા, મકાઈ, બાજરી બરાબર. તો એનો સમાવેશ કયા વર્ગમાં થાય છે? અહીંયા તમે જોઈ શકો છો, દેખાય છે તમને? બાજરી છે, ઘઉં છે, બંને સામો સમાસ થાય છે અનાજ. તો આપણે લખીશું અહીંયા છ નંબરમાં બરાબર. ત્યારબાદ આગળ મગફળી, તલ, કપાસ, સોયાબીન બરાબર. તો આપણે એનો સમાવેશ સામો કરીશું તેલીબિયા. શું કહીશું? તેલીબિયા બરાબર.
તો અહીંયા તમે જોઈ શકો છો એના ચિત્ર આ મગફળી છે પછી આ તલ છે બરાબર તો એનો સમાવેશ શામાં થશે તેલીબિયામાં થાય છે શામાં થાય છે તેલીબિયામાં આગળ આપણે જોઈએ તો વીંદડું લવારું ખોલકું વછેરું બરાબર તો શું છે બધા કવર કેવા છે બચ્ચા બધા શું છે બચ્ચા હોય છે બચ્ચાના નામ છે મીંદડું લવારું કોલકું વછેરું બરાબર ત્યારબાદ નવમું છે ગરુડ પોપટ ચકલી હંસ તો એ બધા શું છે કહેવાશે પક્ષીઓ શું કહેવાશે કયા વર્ગમાં સમાવેશ થાય છે પક્ષીઓ એક વર્ગ છે તો આ બધા પક્ષીઓ હોય છે ગરુડ પોપટ ચકલી હંસ છે તો બધાનો સમાવેશ શામાં થાય છે પક્ષીઓ બરાબર તમે જોઈ શકો છો એનું ચિત્ર બરાબર પોપટ છે ચકલી છે તો આ પ્રમાણે તમારે ચિત્રો જોવાના છે અને સામે નામ છે એ નામ પણ વાંચવાના સમજવાના છે એના આધારે એનો કયા વર્ગમાં સમાવેશ થાય છે એ લખવાનું છે ત્યારબાદ દસમું છે દેવદાર સીસમ સાગ અને આંબો તો આ બધા શું છે વૃક્ષ શું છે વૃક્ષો એટલે આપણે કયા વર્ગમાં વેચી સમાવેશ થાય છે એનો વર્ગનું નામ શું હશે વૃક્ષ એટલે ઘણા બધા હોય એટલે શું કહેવાશે વૃક્ષો અગિયારમું છે યમુના ગંગા નર્મદા કાવેરી તો આ જે વર્ગ છે જુદા જુદા નામ આપે છે કયા વર્ગમાં આપણે વેચીશું તેને યાદ કરો નદીઓ શું આવશે નદી એટલે બધા નદીઓના નામ છે એટલે આપણે કયા વર્ગમાં વેચીશું નદીઓ ત્યારબાદ આગળ છે બારમું પગ ફીફસા મો હૃદય બરાબર તો એનો સમાવેશ કયા સામાં કહીશું સામાં કરીશું શરીરના અંગો કહીશું શું કહીશું શરીરના અંગોમાં સમાવેશ થાય છે બરાબર ત્યારબાદ આગળ જોઈએ તેરમું ટેબલ ખુરશી કબાટ પલંગ તો ટેબલ ખુરશી કબાટ પલંગ જે લાકડામાંથી બને છે બરાબર તો એનો સમાવેશ કયા વર્ગમાં કરીશું ફર્નિચર શું કહીશું એને ફર્નિચર ત્યારબાદ છેલ્લું છે જોઈએ 14 નંબર પર બટાકુ રીંગણ દૂધી ભીંડો તો બટાકુ રીંગણ દૂધી અને ભીંડો જે છે તે નામ છે તો કયા વર્ગના નામ છે શાકભાજી સરસ તો અહીંયા લખીશું શાકભાજી તમે એના ચિત્રો પણ જોઈ શકો છો જો ધ્યાનથી રીંગણ છે આ પ્રમાણે બટાટા છે તો આ બંને એક સાથે જ છે તો કયા વર્ગ કે એનું નામ વર્ગનું નામ શું કહીશું શાકભાજીમાં સમાસ એટલે શું લખીશું શાકભાજી આ રીતે તમારે નામ લખવાના છે બરાબર તો તમને અહીંયા જે વર્ગ છે નામ છે એ શોધવાના હતા ઉપરથી શોધવાના હતા તો આ પ્રમાણે તમારે વાંચવાનું છે નામ અને નામ વાંચ્યા પછી આપેલ જૂથના બધા નામો છે એક જ વર્ગના છે બરાબર આપણે જોયું બધા એક નંબર મગ તુવેર ચણા વટાણા તો બધા જ નામ છે કયા વર્ગના છે તો કઠોળ આ બધા સમસ્યામાં થાય છે કઠોળ પછી ભારત રશિયા જાપાન શ્રીલંકા તો કયા વર્ગમાં સમાવેશ થાય છે દેશો બરાબર તો એક દેશ છે એક શું છે એક વર્ગ છે શું છે વર્ગ પછી નવી દિલ્હી શ્રીનગર એ બધા શહેરો કહેવા છે સફરજન કેળું સફર કેરી એ શું કહે શું ફળ તો આ પ્રમાણે તમારે નામ છે વર્ગ છે બરાબર એને શોધવાના છે વાંચીને પછી એનું નામ છે ઉપરથી શોધીને લખવાનું છે તમારે આ રીતે તમારી સામાન્ય જ્ઞાન બુક છે એમાં પણ પૂરવાનું ને પછી નોટબુકમાં પ્રેક્ટિસ કરવાની છે અને અન્ય આ રીતે ખાલી જગ્યાઓ બરાબર જોડકા સ્વરૂપમાં પ્રશ્ન પૂછાય છે તો તમને આજની આ વિડીયોમાં તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો તમારે હવે એક વર્કશીટ આવશે તો વર્કશીટમાં શું કરવાનું છે પ્રશ્ન જે સૂચના મુજબ જે આપેલ છે તે પ્રમાણે તમારે સામાન્ય જ્ઞાન બુકમાં પણ પૂરવાનું અને ત્યારબાદ નોટબુકમાં પણ લખવાનું રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો